वडोदरा महानगर पालिका द्वारा सुरसागर तड़ाव पासे आवेली मंदिर तोड़ी पाड़वामां आव्या बाद त्यां ज फरी नव मंदिर बांधी आपवानी बाहेधरी आपी हती। वडोदरा महानगरपालिका द्वारा सुरसागर तथा समा खाते मंदिर नी डेरी तोड़ी पड़ाता शिवसेना ने विविध हिंदू संगठनों द्वारा आ मुद्दे विरोध करवामां आव्यो हतो। साथे ज महाराष्ट्रीयन समाजना लोकोनी आस्था जोड़ायेली छे ते मसोबा मंदिर ने पालिकानी टीम द्वारा दूर करवामां आवता महाराष्ट्रीयन समाज शिवसेना राष्ट्रीय राजपूत करणी सेना द्वारा विरोध करवामां आवता थोड़ा दिवस पहला केटलाकनी रावपुरा पोलीसे अटकायत करी हती तथा तेओ द्वारा अकोटाना धारासभ्य श्रीमती सीमाबेन मोहिलेनो संपर्क करी आ अंगेनी रजूआत मेयर श्री ने कराता धारासभ्य श्रीमती सीमाबेन मोहिले साथे शिवसेनाना कार्यकरो अने महाराष्ट्रीयन समाजना लोको साथे साथे डेप्युटी मेयर नंदाबेन जोशी द्वारा मेयर श्री ने रजूआत करवामां आवी हती। ત્યારે મેયર કેવલભાઈ રોકડિયાએ પાલિકાના અધિકારીઓને સંકલનમાં ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું અને તે જ સ્થળેથી 3-1 ફૂટના અંતરે મંદિર બાંધી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ મંદિર બાંધવાનો ખર્ચ જે તે આ મંદિર દૂર કરનાર એજન્સી દ્વારા કરવામાં આવનાર છે તેમ જણાવ્યું હતું। સાથે ફરી એકવાર શિવસેના તેમજ મહારાષ્ટ્રીયન સમાજના લોકો સાથે ડેપ્યુટી મેયર તથા મ્યુનિસિપલ કાઉન્સિલર જેલમબેન ચોકસી પણ મેયરશ્રીની સાથે બેઠકમાં હાજર રહ્યા હતા અને રજૂઆત કરી હતી। મીટિંગને સુખદ અંત કહેવાય કારણ કે જે તે ટાઈમે તોડવામાં આવ્યું હતું ત્યારે એક રોષની લાગણી મરાઠા સમાજને આખા તમામ હિન્દુ સંગઠનોમાં હતી। એ ટાઈમે સીમાબેન મોહિલે આપણા જે ધારાસભ્ય છે અને નંદાબેન જોશી ડેપ્યુટી મેયર બધાનો સંપર્ક સાધતા એમણે મેયરશ્રીને વાત કરેલી અને મેયરશ્રીએ પછી મિટિંગ પણ કરી સ્થળની મુલાકાત કરેલી। અટકેલું ત્યાં કે કોઈ બધાને કેવું હતું કે ત્યાં મુતરડી હતી આગળ ને અમારું બી એવું હતું પણ જ્યારે એમણે એમના સર્ચ કર્યો એક દિવસના ફોટોને બધું તો ત્યાં પમ્પિંગ સ્ટેશન હતું અને મુતરડી થોડીક આગળ હતી। એટલે અત્યારે જે સુખદ અંત એટલે આવ્યો છે કે સર્વણ સંગઠનો સાથે રાખીને એક માનવામાં આવ્યું છે અમે કે ઠીક છે અમે થોડુંક આગળ અને એવી વિધિ અનુસાર અમને કરી આપો તો એ રેડી થયા છે એટલે વિધિ અનુસાર અમને મંદિર બાંધી આપશે સાઈડ પર રેલિંગ પણ બાંધી આપશે જેનાથી પાર્કિંગનું જે ન્યુસન્સ થાય છે ત્યાં એ પાર્કિંગનો પણ પ્રોબ્લેમ ના આવે એટલે અમે જો પૂજા કરવા માટે જવાનું હોય તો આરામથી અમે પૂજા પણ કરી શકીએ છીએ। એટલે એક સુખદ અંત આવ્યો છે આનો અને બાહેધરી પણ આપી છે કે આવું કોઈક બી હોય તો અમારા ધ્યાન પર તમે આવી શકો છો એટલે એવું કંઈક એ નથી સારું એક પ્રતિસાદ મેયરશ્રી તરફથી મળ્યો છે અમને ખુશીની લાગણી તમામ મરાઠી સંગઠનમાં અને હિન્દુ સંગઠનમાં બધા માટે ખુશીની લાગણી છે કે એક આસ્થાનું કેન્દ્ર છે અને આ ગાયકવાડી મહારાજનું પહેલાંનું 250 જૂનું મંદિર છે તો એક આસ્થા હોય છે બધાને જ હોય છે એટલે એક ખુશીની લાગણી છે આ સુખદ અંત આવે એના માટે। દીપક પાલકર વડોદરા શિવસેના પ્રવક્તા મેયરને અમે રજૂઆત કરી હતી કે ભાઈ અમારું જે મસોબા દાદાનું જે મંદિર છે તે તમે જે તોડભૂલથી તમારાથી તૂટી ગયું છે તે તમે લોકો બાંધી આપો તો આજે એમને રજૂઆત કરવા માટે આવ્યા હતા। એમને કીધું કે ભાઈ અમારા હાથથી તૂટી ગયું છે તો અમે અમારા સ્વ ખર્ચે અમે લોકો બાંધી આપવાના છે। એમને બધી એમને કીધું ભાઈ બાંધવાનું કરો પણ બધા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરો તો વધારે સારું રહેશે એટલે જે કહે ત્યારે એમણે કીધું હતું કે વાંધો ને અમે કરી આપીશું આજે લોકો તૈયાર થઈ ગયા છે અમારા જોડે અને વહેલી તકે લોકો મંદિર બાંધી આપવાનું કીધેલું છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।